આજે કોઈનું એડ્રેસ વાંચો તો તેમાં ચોક્કસ સ્થાનને દર્શાવવા અનેક નિશાનીઓ લખી હોય છે અને સાથે પિનકોડ, પરંતુ હવે તમારા ઘરને જે ખાસ કોડ મળી જશે એટલે કે ભૂલા પડવાનો હવે કોઈ સવાલ નહીં રહે। હવે તમારે એડ્રેસ માટે રામજી મંદિરની બાજુમાં અને ગ્લોબલ સ્કૂલની પાછળ એવું કંઈ પણ નહીં લખવું પડે। આ ડિજિટલ એડ્રેસ કોડથી કુરિયર બોય સીધો તમારા ઘરે પહોંચી શકશે અને ભૂલો નહીં પડે। ઓનલાઈન ફૂડ ડિલિવરીથી લઈ બેન્કિંગ જેવી અનેક સુવિધાઓમાં આ ડિજિટલ કોડ ખૂબ મદદરૂપ થશે। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી। આજે જાણીશું કે આવનારા સમયમાં તમારું એડ્રેસ કેટલું આસાનીથી લોકોને મળી જશે, કોઈ પણ પાર્સલ કેવી રીતે આપના સુધી પહોંચશે। આપણે દરેક વ્યક્તિના ઘરે ફૂડ પાર્સલ મંગાવીએ છીએ કે પછી ટપાલ કે કોઈ કુરિયર તેના માટે એડ્રેસ લખીએ છીએ। જો કે તેમ છતાં ઘણી વખત ડિલિવરી મેન કે પોસ્ટમેનને જે તે એડ્રેસ શોધવામાં તકલીફ પડતી હોય છે। આમ તો આપણે ત્યાં સરનામું લખવાની પણ એક અલગ જ કળા છે, જેમાં લોકો પોતાના ઘરના નામ સાથે આજુબાજુના ચિહ્નો જેવા કે કોઈ સ્કૂલ કે મંદિર વગેરેની આગળ કે પાછળ કે બાજુમાં હોવાનો ઉલ્લેખ કરે છે। જેમ કે બ્લોક નંબર 16 નિધિવન બંગલો ગ્લોબલ સ્કૂલની બાજુમાં શિવજી મંદિરની સામે આજે મોટા ભાગના એડ્રેસમાં આ પ્રકારની લાઈનો જોવા મળે છે। તેમાં સાથે પિનકોડ પણ હોય છે, પરંતુ આપણી એડ્રેસ લખવાની આ સ્ટાઇલ કદાચ હવે ભૂતકાળ બની શકે છે। તેમાં પણ ડિલિવરી એપ્સ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તો સરનામું લખવા સાથે પિનકોડ લખ્યો હોવા છતાં ડિલિવરી બોય ભૂલ કરે છે। જો કે દેશના દૂરસંચાર મંત્રાલય હેઠળ પોસ્ટ વિભાગ હવે આ બધું બદલવાની તૈયારીમાં છે। હવે દરેક રાજ્ય, શહેર, ગામ, શેરી અને ઘરને ધ્યાનમાં રાખીને એક યુનિક કોડ તૈયાર કરાઈ રહ્યા છે, તે પણ ડિજિટલ। આ ડિજિટલ કોડ તમારા પિનકોડનું સ્થાન લેશે। આ કોડ 12 ડિજિટનો હશે। આ ડિજિટલ એડ્રેસ કોડ એટલે કે DAC દરેક ઘર માટે ડિજિટલ કોઓર્ડિનેટરનું કામ કરશે। હવે સેટેલાઇટ ફક્ત DAC થકી દરેક ઘરનું એક ચોક્કસ લોકેશન જણાવશે અને આ સેવાથી કોઈ પણ સર્વિસ ખૂબ સરળતાથી તમારા ઘર સુધી પહોંચશે। આ માટે તમારે ફક્ત તમારો ડિજિટલ કોડ જ લખવાનો રહેશે। આ મુદ્દે પોસ્ટ વિભાગે કેટલાક સૂચનો પણ મંગાવ્યા હતા, જેની સમયમર્યાદા 20 નવેમ્બરે પૂરી થઈ ગઈ છે। હાલ ભારતમાં 35 કરોડ મકાન છે, જ્યારે વેપારી અને અન્ય મકાનો મળી 75 કરોડ મકાન છે। ભવિષ્યમાં દેશમાં મકાનોની સંખ્યા 100 કરોડ થશે તો પણ તમામને 12 ડિજિટના કોડ ફાળવી શકાશે। સંવેદનશીલ મકાનોને ડિજિટલ કોડ નહીં અપાય। દેશમાં અનેક સંવેદનશીલ મકાન છે, જેમાં પરમાણુ સંસ્થાઓ કે ગુપ્તચર સંસ્થાઓની ઓફિસોનો સમાવેશ થાય છે। આ તમામ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી તેમને ડિજિટલ એડ્રેસ કોડ નહીં અપાય, તેમને નેબરહુડ કોડ કે સિટી કોડ સાથે કનેક્ટ કરાશે। નવી વ્યવસ્થામાં દરેક મકાનનો એક અલગ કોડ હશે, એટલે કે જો એક બિલ્ડિંગમાં 50 ફ્લેટ હશે તો દરેક ફ્લેટનો અલગ કોડ હશે। જો 2 માળના એક મકાનમાં 2 પરિવાર રહેતા હશે તો તેમને પણ 2 કોડ અપાશે। DAC થી શું ફાયદો થશે? પોસ્ટ વિભાગની આ યોજનાનો હેતુ ચોક્કસ મકાનમાં જ ડિલિવરી કરવાનો છે, જે પ્લેટફોર્મ્સ ડિજિટલ મેપ થકી ડિલિવરી સરનામું શોધે છે। તેમને DSC થકી ચોક્કસ લોકેશન મળશે, દરેક ઘરનું ઓનલાઈન એડ્રેસ વેરિફિકેશન કરાશે, બેન્કિંગ, વીમા, ટેલિકોમ માટે સરનામાનું પ્રમાણ નહીં આપવું પડે, જે એક રીતે EKYC તરીકે કામ કરતું હતું। મિલકતો, કરવેરા, ઇમરજન્સી મેનેજમેન્ટ, ચૂંટણી, વસ્તી ગણતરી બધામાં તેનાથી લાભ મળશે। એટલે આવનારા સમયમાં એડ્રેસમાં ડિજિટલ કોડ લખવા માટે હવે તમે તૈયાર થઈ જાઓ। આવા જ કેટલાક નવા ડિજિટલ વિડીયો સાથે ફરી મળીશું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર। ત્યાં સુધી આપ જોતા રહો ઝી 24 કલાક। આ સાથે અમારી ચેનલને સોશિયલ મીડિયા પર લાઇક, ફોલો અને શેરને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। નમસ્કાર।